નમસ્કાર, આજના વિડીયોમાં આપણે વાત કરીશું વિદ્યુત ક્ષેત્ર વિશે. આગલા વિડીયોમાં આપણે કુલમ્બના નિયમના સદિશ સ્વરૂપ પરથી બે કરતાં વધુ વિદ્યુતભારો હાજર હોય એવા તંત્રમાં કોઈક વિદ્યુતભાર પર લાગતા બળની ગણતરી કેવી રીતે કરી શકાય તેનું સૂત્ર મેળવ્યું હતું. બરાબર, હવે આજના વિડીયોમાં આપણે વાત કરીશું વિદ્યુત ક્ષેત્ર વિશે. તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કંઈક આ પ્રમાણે છે. ઈ સદિશ બરાબર કે ક્યુ બાય આર સ્ક્વેર અને આર કેરેટ. બરાબર છે, જ્યાં આર કેરેટની દિશા એ ઈ સદિશની દિશામાં હોય છે. બરાબર છે, અને બીજું સૂત્ર ધારીએ તો કેને બદલે લખી શકાય 1/4π0, બાકીનું એઝ ઇટ ઇઝ ક્યુ બાય આર સ્ક્વેર અને આર કેરેટ. બરાબર છે, હવે વિદ્યુતક્ષેત્રનું સૂત્ર બળના સૂત્ર પરથી મેળવી શકાય છે. બરાબર છે, કેવી રીતે એ સમજવા માટે પહેલાં આપણે એ સમજી લઈએ કે વિદ્યુતક્ષેત્રનો ખ્યાલ આપવાની જરૂર શા માટે પડી. તો ધારી લો કે એક કેપિટલ ક્યુ વિદ્યુતભાર હાજર છે. બરાબર છે, હવે જો કોઈ બીજા વિદ્યુતભાર સ્મોલ ક્યુને એની નજીક લાવીએ તો આપણને ખબર છે કે બળ લાગતું હોય. બરાબર છે, હવે આપણે એ જાણીએ છીએ કે બંને વચ્ચે ભૌતિક સંપર્ક નથી, મતલબ કે બંને એકબીજાને ટચ કરતા નથી, છતાં બંને વચ્ચે બળ લાગતું છે. બરાબર છે, બીજું કે ધારો કે જો આ સ્મોલ ક્યુ વિદ્યુતભાર છે એને અહીંથી ખસેડી લઈએ. બરાબર છે, તો પણ ત્યાં કંઈક હોવું જોઈએ, પણ આપણે ડાયરેક્ટલી કોઈ વસ્તુ દેખાતી નથી. તો એક કોન્સેપ્ટ આપણે એવો આપી શકીએ કે ત્યાં કોઈ અદ્રશ્ય ક્ષેત્ર હાજર હોવું જોઈએ, તો જ આ બીજા વિદ્યુતભારના અહીંયા આવવાથી બળ લાગતું હોવું જોઈએ. એટલા માટે જરૂરિયાત પડી કે કંઈક ક્ષેત્ર જેવું હોવું જોઈએ કે જેથી બીજો વિદ્યુતભાર હોય કે ના હોય પણ ત્યાં કંઈક હાજર હોવું જોઈએ, અને તે શું હોવું જોઈએ તો કે એક ક્ષેત્ર હાજર હોવું જોઈએ. મતલબ કે એક વિદ્યુતભાર બી હશે તો બી વિદ્યુતભારને કારણે આજુબાજુ ક્ષેત્ર હોવાનું છે. બીજો વિદ્યુતભાર હાજર હોય કે ના હોય, હા બીજો વિદ્યુતભાર હાજર હશે તેના પર બળ લગાડશે પણ એ ક્ષેત્રને કારણે બળ લગાડશે. ક્લિયર, તો આ વસ્તુ છે. તો આપણે એટલો જ ખ્યાલ આવ્યો કે બીજો વિદ્યુતભાર ક્ષેત્ર હોવા માટે હોવો જરૂરી નથી. તો આપણે સૂત્રમાં, બળના સૂત્રમાં આપણને ખ્યાલ છે કે બળનું જે સૂત્ર આવે એમાં આપણી પાસે બે રાશિઓ હોય, એક તો કેપિટલ ક્યુ અને બીજો સ્મોલ ક્યુ, અથવા ક્યુ વન ક્યુ ટુ આપણે લેતા હતા. બરાબર છે, તો એક વિદ્યુતભાર તો ક્યુ વન બરાબર કેપિટલ ક્યુ આવી જવાનો, બીજો વિદ્યુતભાર સ્મોલ ક્યુ, આ તો પેલો બીજો લાવેલા તે વિદ્યુતભાર હતો, મતલબ કે આ નહીં હોય તો પણ ચાલે. હવે જો આ ક્યુને અહીંથી કાઢી નાખવો હોય અને ક્ષેત્રને વ્યાખ્યાયિત કરવું હોય તો આપણી પાસે બે વિકલ્પ વિચારી શકાય. નંબર એક, કાં તો ક્યુને આપણે ક્યુ બરાબર એક એકમ લઈ લઈએ, જો એક એકમ લઈએ તો સૂત્રમાંથી ક્યુ નીકળી જાય બીજો, તો પણ અહીંયા આપણને કંઈક રાશિ મળવાની છે. બરાબર છે, બીજા વિકલ્પમાં આપણે ક્યુને અહીંથી દૂર કરવો હોય તો એ ક્યુ ક્યાં આવી જાય, તો કે અહીં એફના છેદમાં આવી જશે, મતલબ કે જો એફ ભાગ્યા ક્યુ કરીએ તો પણ ક્યુ ઉડી જવાનું છે. ચાલો તો પહેલાં વિચાર કરીએ કે ક્યુ બરાબર 1 લઈએ, જો આપણે સૂત્રમાં બીજા ક્યુને બદલે જો 1 લઈ લઈએ. બરાબર છે, આ બીજા ક્યુને બદલે આપણે લઈ લઈએ 1 લઈ લઈએ તો 1 સાથે ગુણાકારમાં કંઈ બી કરો એટલે 1 સિવાયનું જ પદ રહેવાનું છે, તો અલ્ટિમેટલી બાકી શું રહી જશે તો કે કે ક્યુ બાય આર સ્ક્વેર. બરાબર છે, અને આર કેરેટ તો આ આપણને બળનું મૂલ્ય આપે છે, પણ કોના પર, તો કે એક કુલમ, જો બીજો વિદ્યુતભાર એક કુલમ હોય તો એના પર લાગતા બળનું મૂલ્ય આપે છે, કે જેને આપણે કોના તરીકે ઈ સદિશ તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ. બરાબર છે, તો ઈ સદિશનું સૂત્ર શું આવવું જોઈએ, તો કે કે ક્યુ બાય આર સ્ક્વેર અને આર કેરેટ. બરાબર છે, જે માત્ર એક જ વિદ્યુતભારને કારણે આપણે ક્ષેત્ર સમજી શકીએ છીએ. બીજો વિદ્યુતભારને અત્યારે આપણે એક કુલમ ગણેલો છે, કારણ કે એ એક કુલમ વિદ્યુતભાર જો હોય તો એ લાગતું બળ છે. બરાબર છે, તો એક ખાલી કોન્સેપ્ટ અલગ પડી જાય, જો ક્યુ વિદ્યુતભાર આવી જાય તો પછી એને બળ જ કેવું પડશે, એને ક્ષેત્ર કહી શકાય નહીં. મતલબ કે બીજા વિદ્યુતભારનું મૂલ્ય જો અલગ અલગ હશે તો બળ પણ અલગ અલગ હોવાનું છે, જે આપણે ઇઝીલી સમજી શકીએ કે બે પાવરફુલ મેગ્નેટ હોય તો આપણને ખબર કે એ વધારે પ્રબળતાથી આકર્ષાય અથવા અપાકર્ષાય. સેમ વે, જેમ બે વિદ્યુતભારોના મૂલ્ય વધારે હશે મોટા, તો ક્યાં તો આકર્ષણ બળનું મૂલ્ય વધારે હશે અથવા અપાકર્ષી બળનું. જો સમાન વિદ્યુતભારો હશે તો અપાકર્ષણનું મૂલ્ય વધારે હશે, અને જો વિરુદ્ધ પ્રકારના હશે તો આકર્ષણ બળનું મૂલ્ય વધારે હશે. બરાબર છે, તો આ વસ્તુ આપણને ખ્યાલ આવી જાય. બરાબર છે, તો આ એક રીત થઈ
બીજી રીતમાં આપણે જે કહ્યું હતું તે પ્રમાણે શું કરવું પડશે, તો કે આ ક્યુને શું કરીએ, અહીંથી કાઢી નાખવો છે. મતલબ આપણે કરીએ એવું કે સમીકરણને ક્યુ વડે ભાગી કાઢીએ, તો બંને બાજુથી ક્યુ વડે ભાગવું પડશે, તો આ ક્યુ ઉડી જાય, બરાબર છે. તો આપણું નેક્સ્ટ પદ શું બને, એફ સદિશ બાય ક્યુ બરાબર બની જાય કે ક્યુ બાય સ્ક્વેર અને આર કેરેટ. તો હવે તમને ખ્યાલ આવી જશે કે અલ્ટિમેટલી આ શું છે, તો કે ઈ સદિશ જ છે, બરાબર છે. તો આ થઈ ગયું. તો આપણે આના પરથી એક સૂત્ર બીજું બનાવી શકીએ કે જો એફ સદિશ બાય ક્યુ હોય એ કોના બરાબર હોય, ઈ સદિશ બરાબર. તો ક્યુને પેલી બાજુ લઈ જાય તો ઈના ગુણાકારમાં આવે, બરાબર છે. તો ઓબ્વિયસલી બીજું સૂત્ર શું બનશે, તો કે એફ સદિશ બરાબર ક્યુ અને ઈ સદિશ, મતલબ કે ક્યુ અને ઈ સદિશનો ગુણાકાર, બરાબર છે. અહીં પણ જો આપણે ક્યુ બરાબર વન લઈ લઈએ તો અલ્ટિમેટલી એફ સદિશ બરાબર ઈ સદિશ થઈ જાય. મતલબ કે બંને કેસ પરથી આપણે એક વસ્તુ કોમનલી કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર એ શું છે, તો કે એકમ ધન વિદ્યુતભાર પર લાગતું બળ. આ રીતે આપણે એને વ્યાખ્યાયિત કરી શકીએ, બરાબર છે. એકમ ધન વિદ્યુતભાર પર લાગતું બળ, બરાબર છે. કારણ કે ક્યુ બરાબર વન થાય તો અલ્ટિમેટલી એફ સદિશ બરાબર ઈ સદિશ થઈ જાય. એટલા માટે ખ્યાલ આવી ગયો. તો ક્યુની વેલ્યુ એક કુલમ લઈએ તો એને એકમ ધન વિદ્યુતભાર કહેવાય, અને તે ક્ષણે ઈ સદિશ બરાબર એફ સદિશ થઈ જાય. મતલબ કે એકમ ધન વિદ્યુતભાર જો હોય તો લાગતું બળ એ જ વિદ્યુત ક્ષેત્ર બરાબર થાય. આ કોન્સેપ્ટ આપણને ઘણીવાર ક્ષેત્રની દિશા નક્કી કરવા માટે ખૂબ અગત્યનો છે, બરાબર છે. તો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે એ જાણવા માટે આપણે શું કરવું પડશે, આપણે ઉપર જોયું તે પ્રમાણે એકમ ધન વિદ્યુતભાર પર લાગતું બળ છે, એકમ ધન વિદ્યુતભાર પર લાગતું બળ છે. તો આપણે એટલું તો સમજી શકીએ ને કે જો કોઈ ધન વિદ્યુતભાર મૂકી દઈએ એની બાજુમાં તો એના પછી દિશામાં બળ લાગતું હશે, તેના પછી ક્ષેત્રની દિશા મળી જાય. તો એ જ વસ્તુ આપણે નીચેની આકૃતિમાં જોઈએ. સપોઝ કોઈ ક્યુ, હવે આ ક્યુને આગલી થિયરી જે જોઈ ઉપર તેની સાથે કોઈ લેવા દેવા નથી, બરાબર છે. આ ક્યુ મતલબ કોઈ બી વિદ્યુતભારની આપણે વાત કરી રહ્યા છીએ અત્યારે, કોમન ફોર્મ, બરાબર છે. સ્મોલ ક્યુ, કેપિટલ ક્યુ, કોઈ બી લઈ શકાય, આપણે એની સાથે કોઈ નિસ્બત નથી. તો સપોઝ પહેલાં લઈએ કે ક્યુ ગ્રેટર ધેન ઝીરો. ક્યુ ગ્રેટર ધેન ઝીરો એનો મતલબ શું થવાનો, તો કે ધન વિદ્યુતભાર છે. તો ધન વિદ્યુતભાર જો હોય, બરાબર છે, એની બાજુમાં ધારો કે કોઈક ધન વિદ્યુતભાર લાવીએ, ખ્યાલ છે ને, ક્ષેત્ર નક્કી કરવા માટે એકમ ધન વિદ્યુતભાર લાવીએ, બરાબર છે. તો શું થશે કે આ બે વચ્ચે અપાકર્ષી બળ લાગવાનું છે, મતલબ બંને એકબીજાને ધક્કો મારતા હોય તે પ્રમાણે. તો અલ્ટિમેટલી આ વિદ્યુતભારને કારણે બીજા વિદ્યુતભાર પર લાગતું બળ કઈ દિશામાં હશે, તો કે આ દિશામાં હોવાનું છે. તો આપણને એટલો ખ્યાલ આવી જાય કે આ વિદ્યુતભારને કારણે જે આ બીજા વિદ્યુતભાર પર જે બળ લાગશે એ કઈ દિશામાં હોવાનું, આ દિશા, મતલબ કે બાર તરફ દિશામાં હોવાનું. તો આપણે ક્ષેત્ર નક્કી કરી શકીએ આ વિદ્યુતભારને આપણે બીજે ગમે ત્યાં મૂકીએ, ધારો કે આ બાજુ બી મૂકીએ, નીચે પણ મૂકીએ, ઉપર પણ મૂકી શકીએ. એના પરથી આપણે નક્કી કરી શકીએ કે બધી દિશાઓમાં બળ કઈ દિશામાં હોવું જોઈએ. તો આપણે એટલીસ્ટ ઇઝીલી સમજી શકીએ કે આ જે બધા બળ છે એ બહાર જતી દિશામાં હોવા જોઈએ. એટલા જ માટે આપણે ક્યુ વિદ્યુતભાર માટે ક્ષેત્રની દિશા પ્રમાણે બહાર જતી દિશામાં બતાવી છે, ક્લિયર. તો ધન વિદ્યુતભાર માટે દિશા કઈ તરફ, તો કે બહાર નીકળતી દિશામાં હોવું જોઈએ, બરાબર છે. તો એ જ પ્રમાણે આપણે ઇઝીલી સમજી શકીએ કે જો ઋણ વિદ્યુતભાર હોય તો ઋણ વિદ્યુતભાર અને એકમ ધન વિદ્યુતભાર અથવા કોઈ બી ધન વિદ્યુતભાર હોય તો બંને વચ્ચે અપાકર્ષીને બદલે આકર્ષી પ્રકારનું બળ લાગશે, મતલબ કે બંને એકબીજાને ખેંચવા પ્રયત્ન કરતા હોય. તો ઋણ વિદ્યુતભારને કારણે ધન વિદ્યુતભાર પર લાગતું બળ આ દિશામાં હોવાનું. તો ઓબ્વિયસલી આ પ્રમાણે પ્લસ વિદ્યુતભાર જ્યાં પણ હશે ત્યાંથી ઋણ વિદ્યુતભાર તરફ બળ લાગતું હોવું જોઈએ, બરાબર છે. તો આપણે આના પરથી ક્ષેત્રની દિશા વ્યાખ્યાયિત કરી શકાય જે ઋણ વિદ્યુતભાર પર અંદાજાતી દિશામાં હોવી જોઈએ, બરાબર છે. તો આ જ પ્રમાણે બધી દિશાઓનો વિચાર કરીએ તો ઓબ્વિયસલી બધી દિશાઓમાંથી ક્ષેત્ર દાખલ થતી દિશામાં હોવું જોઈએ, જે નક્કી કરી આપે આપણને કે ક્ષેત્રની દિશા કઈ તરફ હોવી જોઈએ. તો આ પ્રમાણે ક્યુ લેસ ધેન ઝીરો એટલે કે ઋણ વિદ્યુતભાર માટે ક્ષેત્ર અંદાજિત દિશામાં હોવું જોઈએ, બરાબર છે. હવે આ થિયરીમાં સમજવા લાયક બીજા બે ત્રણ પોઈન્ટ પણ છે જે તમને જણાવી દઉં. તો આપણે જનરલી ક્ષેત્રનું સૂત્ર મેળવવા માટે બીજા વિદ્યુતભારને ક્યુ બરાબર એક એકમ લીધો હતો, પરંતુ વાસ્તવમાં જ્યારે ક્ષેત્ર કોઈ કેપિટલ ક્યુ વિદ્યુતભારનું નક્કી કરવું હોય તો બીજો વિદ્યુતભાર જે ક્યુ લેવામાં આવે એ જેમ તેમ બિંદુવત એટલે કે સૂક્ષ્મ લેવામાં આવતો હોય. હા, પછી એને આ સૂત્ર દ્વારા આપણે ઇઝીલી મેળવી શકીએ એટલે એનો વાંધો આવતો નથી.
પણ ખાસ આ ધ્યાન રાખજો, ક્યુ વિદ્યુત ભાર નાનો એટલે કે બિંદુવત લેવામાં આવે છે. હવે કેમ નાનો લેવામાં આવે? કારણ કે બિંદુવત વિદ્યુત ભાર નાનો લઈશું તો જ આપણે ક્ષેત્રને વધુ ચોકસાઈપૂર્વક માપી શકીએ કયા વિદ્યુત ભારનું, કે આપણે ક્યુ વિદ્યુત ભારનું, મતલબ કે જે વિદ્યુત ભારનું ક્ષેત્ર માપવા માંગે છે કોઈ પર્ટિક્યુલર બિંદુ પાસે, તેને આપણે સારી રીતે માપી શકીએ. બીજી વસ્તુ અહીં એ ધ્યાન રાખવાનું કે ક્ષેત્રની જે દિશા નક્કી કરવી છે તેના માટે મેં તમને એકમ ધનવિદભાર લેવાની વાત કરી હતી, પણ માત્ર દિશા જ જો શોધવી હોય તો એકમ ધનવિદભારને બદલે માત્ર ધનવિદભાર લેવું તો પણ આપણે સરળતાથી દિશા શોધી શકીએ છીએ, બરાબર છે. અને છેલ્લું વાક્ય તો કે ક્ષેત્રનો સૌપ્રથમ ખ્યાલ કોણે રજૂ કર્યો હતો? તો કે ફેરેડે, બરાબર છે. રજૂ કરનાર વૈજ્ઞાનિક કોણ? ફેરેડે, બરાબર છે. તો આ સાથે આજનો વિડીયો અહીં પૂર્ણ થયો ગણીએ, બરાબર છે. મળીશું ફરી પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.